अने આજે આજનો રવિવાર, હે આજે સોમવાર. સોમવાર, હા બરાબર સોમવાર. એટલે આપણે નવું વીક છે સામાયિકનું, છૂટાપણાનું અને પ્રતિક્રમણનું. તો આજથી સાતમી કલમ સ્ટાર્ટ થઈ છે. તો સાતમી કલમના પ્રતિક્રમણો ક્યાં 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 થઈ શકે, દાદાએ શું તમને બધું કહ્યું છે જણાવો. સાતમી કલમ એટલે આહાર સંબંધી. હા. તો આહાર સંબંધી જે આદર્શ છે, તો કે આદર્શ તો કે સમરસી ખોરાક લેવાય એ આદર્શ કહેવાય. પણ દરેકની જે પ્રકૃતિ છે એ પ્રકૃતિનું બંધારણ જુદું જુદું છે, માટે એનો જે હિસાબ છે, એનો જે ભોગવટો છે, એ આખો બધો જુદો જુદો આવે. એટલે પ્રકૃતિની જે જે કંઈ પણ ખાંચા છે, પ્રકૃતિની જે જે કંઈ પણ ભૂલ છે, એના આધારે ખોરાકમાં લુબ્ધપણું આવે છે. કોઈને ગળ્યા રસમાં લુબ્ધપણું હોય, કોઈને તીખા રસમાં લુબ્ધપણું હોય, કોઈને ખાટા રસમાં હોય. તો કે જે જે રસમાં લુબ્ધપણું છે ત્યાં એ અટકે છે, અને ત્યાં આગળ એને જે રસમાં એનું લુબ્ધપણું છે એ પ્રમાણે એને ખોરાકની એ ચોટ એને આવે છે. એટલે એ પ્રકૃતિની જે ભૂલ છે, એ આખી જે ભૂલ છે, એ ભૂલ વ્યવહારમાં ખુલ્લી થતી જાય છે. આપણે નાના હોઈએ અને અત્યારે પણ એ જો પોતાની પ્રકૃતિ પ્રમાણે ચાલતા હોય, તો બહાર કોઈ પણ જગ્યાએ જમવાનું હોય, તો જેને ગળ્યા રસમાં લુબ્ધપણું છે એ ગળ્યો રસ જ પેટ ભરીને ખાશે. તો કે દાળ ભાત ને શાક ને એ બધું તો આપણે રોજ ખાઈએ જ છે ને. આજે આ લઈ લો, આ કોક જ વાર ભેગું થાય, એટલે એમ કરીને એનું જે લુબ્ધપણું છે, જે તે રસમાં લુબ્ધપણું છે, એ જે તે રસમાં એનો એ વ્યવહાર, એનું આખી આ ખોટ એને ખુલ્લી થશે. અને જે રસ ખૂટે છે અથવા જે રસ છે એના આધારે, જે રસ શરીરમાં ખૂટતો હોય એના આધારે એને રોગ આવે, એના આધારે એને શરીરની એ વીકનેસ આવે. એટલે જે રસ છ છ રસનું સમરસ તરીકે એનો ઉપયોગ હોય, તો જ આ શરીરનું આખું જે બંધારણ છે, એની જે મજબૂતાઈ છે, એની જે સ્નિગ્ધતા છે, તો કે એ આ ખુલ્લું થાય છે. બરાબર. હા રજનીભાઈ, હા બરાબર. પછી બોલ, આપણે પ્રતિક્રમણ ક્યાં ક્યાં આપણે બધું ચુકાઈ જાય છે એની થોડી વાતો કરો, અને એને પ્રતિક્રમ કયા કરવા ખપે. તો કે આ જે કંઈ પણ એ રસ ની ગાંઠો લઈને આવેલો છે, જે રસમાં એને લુબ્ધપણું છે, એ લુબ્ધપણાને કારણે એનો
આખો જ જે વ્યવહાર છે એ વ્યવહાર આખો એનો ખુલ્લો થાય છે. એટલે જેટલું લુબ્ધપણું વધારે હોય એટલું એ સબ્જેક્ટને સામાયિકમાં મૂકવો પડે અને એના ખૂબ જ પ્રતિક્રમણ કરે ત્યારે એ લુબ્ધપણાની જે ગાંઠ છે એ ગાંઠ ધીરે 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 ઓગળતી જાય. એટલે ક્યાં ક્યાં લુબ્ધપણું છે, ક્યાં ક્યાં આપણી પ્રકૃતિ ખેંચાય છે, ક્યાં ક્યાં આપણી ભૂલો થાય છે ખાવામાં, પીવામાં, બેસવામાં, ઉઠવામાં, એ બધી સામાયિકમાં એ બધી ભૂલો જોવી પડે અને એના પ્રતિક્રમણ કરીએ ત્યારે એ ધીરે 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 એ લુબ્ધપણાની ગાંઠ ઓગળતી જાય. અને સાથે સાથે મને સમરસી ખોરાક લેવાની પરમ શક્તિ આપો. એટલે આ શક્તિ માંગો એટલે એ પ્રમાણે અંદર ડિમાન્ડ ઊભી થતી જાય. એટલે જ્યારે પણ તમે જમવા બેસો તો એ સમરસી ખોરાક એટલે કડવો, ખાટો, તુરો બધા જ રસ બેલેન્સ પૂર્વક તમે લઈ શકો. અને જેટલું સમરસતા આવી એટલું બધું જ સમરસ થતું જાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કઈ નો કે હવે ક્વેશ્ચન આવેલો છે.